ગૃહ રાજ્યમંત્રી સાથે એસઆઈટીની બેઠક પૂર્ણ થઈ છે અને કડક કાર્યવાહી કરવા સરકારના આદેશ છે. ગેમ ઝોન કાંડમાં હવે મોટા મગરમચ્છનો વારો છે. તમામ આઈએએસ આઈપીએસ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવશે. અધિકારી પદાધિકારી તમામની પૂછપરછ થશે. આરએમસી પોલીસ અને ફાયરની કામગીરીની પણ તપાસ થશે. કોઈને છોડવામાં નહીં આવે તે નક્કી છે. જવાબદારો સામે સખત પગલાં પણ લેવાશે તેવું કહેવામાં આવ્યું છે. એસઆઈટીના વડાનું કહેવું છે કે એસઆઈટીની ટીમ રાત દિવસ કામ કરી રહી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી થશે. ડીજીપી આ સમગ્ર કેસનું સુપરવિઝન કરી રહ્યા છે. 27 પાર્થિવ દેહની એફએસએલએ ઝડપથી ઓળખ પણ કરી છે. જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે. વિગતવાર કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે. રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય માગી લે એમ છે. શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે. પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે. કોઈને બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય કે મેં કહ્યું ને સૌથી પહેલા એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે. તો આગ બાદ કાટમાળ હટાવવા મુદ્દે આક્ષેપ પર બોલ્યા છે ત્રિવેદી. કાટમાળ હટાવવાના આક્ષેપો પર એસઆઈટી વડાનો ખુલાસો છે. પુરાવાનો નાશ કરવાનો કોઈ આશય ન હતો. કાટમાળ હટાવી અવશેષો લેવાનો પ્રયાસ હતો. મૃતકોના અવશેષો શોધી ડીએનએ લેવાનો પ્રયાસ હતો. આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો. આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ, જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય કમસેકમ એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી આપી શકીએ એ આશયથી થયેલ છે. ટીઆરપી ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગેના સવાલ પણ ઉભા થયા છે, જે અંગે એસઆઈટી વડાએ સ્પષ્ટતા કરી છે. પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને પણ તપાસ થશે. 30 લીટરથી વધુ જથ્થો હોય તો મંજૂરી જરૂરી છે. પેટ્રોલના જથ્થા પર એફએસએલ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે. પેટ્રોલ ડીઝલ જથ્થો વધુ હોવાથી કાર્યવાહી થશે. આ અંગે નવી કલમ પણ ઉમેરાશે તેવું કહ્યું છે. ગેટ બંધ કરાયો છે કે નહીં તે પણ તપાસમાં બહાર આવશે. રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય મંજૂરી લીધી ના હોય તો, જથ્થો 30 લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની. એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે, પૂછપરછ કરાઈ રહી છે. એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટની ઉમેરો પણ સર હવે તપાસના મુદ્દો. તો રાજકોટ આગ કાંડ પર કોંગ્રેસના તંત્ર પર ગંભીર આક્ષેપ છે. કોંગ્રેસના પૂર્વ એમએલએ લલિત વસોયાના સવાલ છે. ગેમ ઝોનમાં આગ બાદ તાત્કાલિક કેમ કાટમાળ હટાવાયો છે? કાટમાળ હટાવવા સામે વસોયાના આક્ષેપ. અધિકારીઓની કામગીરી શંકામાં છે. સરકારે પુરાવાનો નાશ કરવા માટે સવારે 5 વાગ્યા સુધી સ્ટ્રક્ચર એમણે ઊભું હોય અને બપોરે 4 વાગે અમે ત્યાં જાય ત્યારે સ્ટ્રક્ચરને જેસીબી અને લોડરના માધ્યમથી એક જગ્યાએ ઢગલો કરી અને પુરાવાનો જે નાશ કર્યો છે
કે મોટા અધિકારીઓ અને જવાબદાર લોકોને બચાવવા માટેનું સરકારનું ઈરાદાપૂર્વકનું કૃત્ય છે અને મૃત્યુનો આંકડો ફૂંપાવવા માટે સરકારે આ કર્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. સાથે જ આરોપીઓ સામે સખત કાર્યવાહીની પણ માંગ કરી છે. તો રજૂઆત કરવા પહોંચેલા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા ઘટનાને લઈને ભાવુક થયા. કચેરી બહાર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. કોંગ્રેસના વિરોધ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. મ્યુનિસિપલ તંત્ર છે, પોલીસ કમિશનર હોય કે મ્યુનિસિપલ કમિશનર ની સાથે સાથે પુરવઠા તંત્ર પણ એટલું જ જવાબદાર છે. એટલે એના અધિકારી ઉપર હજી સુધી કેમ કઈ કાર્યવાહી કરવામાં આવી નથી? એટલે તાત્કાલિક ધોરણે નીતિ નિયમ અનુસાર અહીંયા પણ કાર્યવાહી કરી અને પુરવઠા અધિકારી જે છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવે. અને જે આ અગ્નિકાંડ થયો, કેમ કે મૃતકના પરિવારને અત્યારે છે કે હોબાળો કરવાનો પણ અમારે અલી નથી, પણ જે અમે તંત્રને પણ મદદ અત્યાર સુધી કરી રહ્યા હતા, પણ તંત્રએ અત્યાર સુધી કઈ કાર્યવાહી ન કરી ત્યારે અમે આપની પાસે આવ્યા છીએ. અને તાત્કાલિક ધોરણે આ જે છે પુરવઠા વિભાગ એમાં કાર્યવાહી કરો એવી અમારી અપીલ છે. તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલો છે અને ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે તપાસ. પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી આરોપી રાહુલને સાથે રાખીને ઘરે તપાસ પણ કરવામાં આવી છે. તો આરોપીના ઘરે તપાસ માટે ટીમ પહોંચી છે. ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે પોલીસની ટીમ પહોંચી છે તો તેને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ આગ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ. આરોપી કિરીટસિંહ જાડેજાને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે. આજે સાંજે આરોપી કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરી શકાય. કિરીટસિંહનો ભાઈ અને આરોપી અશોક હજુ પકડથી દૂર છે. આ કાંડમાં પોલીસની નામજોગ 6 આરોપી સામે ફરિયાદ પણ હતી અને એક આરોપી અશોકસિંહ જાડેજા હજુ ગિરફ્તથી દૂર છે. અગાઉ આ કેસમાં યુવરાજસિંહ સોલંકી, ધવલ ઠક્કર, રાહુલ રાઠોડ અને કિરીટસિંહ ઝડપાયા છે અને જ્યારે પ્રકાશ હિરેનનું આ કાંડમાં મોત થયું છે. તો એફઆઈઆરમાં ઉલ્લેખ ન હોય તેવો આરોપી નીતિન જૈન હાલ રિમાન્ડ પર છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરે જાહેર સલામતીને લઈને અનોખી પહેલ કરી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા ફાયર સેફટી, લિફ્ટ લાયસન્સ, ફાયર એનઓસી સહિતના પુરાવા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું છે, જેમાં જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઇનબોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે રાખવા માટે આદેશ કરાયો છે. અને જો 30 દિવસમાં બોર્ડ નહીં લાગે તો કડક કાર્યવાહી કરવાના પણ આદેશ છે. ટીઆરપી મોલ ખાતે બનેલી આગની ઘટનાના પગલે ગીર સોમનાથમાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે કલેક્ટર દ્વારા તાકીદ લેવાય છે. આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર એનો છે તો એમાં લખે કે મારું ફાયર એનો આ તરફનું છે, આ તરફનું રિન્યુ છે. લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાય કરાવી છે. ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે. સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પરંગે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે ઓછો લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે. લોકો જોઈ શકે એવી જગ્યાએ ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીવત છે. ગીર સોમનાથમાં સોનાની દુકાનમાં 25 ગ્રામ સોનાની ચોરી થઈ છે. તાલાળામાં સોનાની દુકાનમાં સોનું ખરીદવાના બહાને આવેલી મહિલાએ 25 ગ્રામ સોનાની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જેથી વેપારીએ તાલાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના પાલઘરમાં માલગાડી ટ્રેનના પાટા પરથી ઉતરી જતા અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો છે.
કલાકો બાદ પણ રેલવે વ્યવહાર શરૂ ન થતાં મુસાફરોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેટલીક ટ્રેન કેન્સલ કરવામાં પણ આવી અને એક ટ્રેન નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી ચાલી રહી છે. આથી વાપી વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરી. રેલ વ્યવહારને અસરના કારણે અનેક ટ્રેન લેટ ચાલી રહી હોવાથી જે તે રેલવે સ્ટેશન પર જ મુસાફરો અટવાયેલા છે. પાલઘર ખાતે ઘૂસ ટ્રેન પાટાપતિ ઉતરી જવાની ઘટના, ખાસ કરીને વેસ્ટર્ન રેલવેની તમામ પેસેન્જર ટ્રેનો હાલ 2-3 થી 4 કલાક જેવી લેટ ચાલી રહી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. એ ઘણી ટ્રેનો અમદાવાદ એટલે મુંબઈથી અમદાવાદ જતી તરફની તમામ ટ્રેનો 3-4 કલાક જેવી લેટ હોય છે. અને જે ખાસ કરીને અહીં જે મુસાફર છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે આપકા નામ, આપ કિતને બજે યહાં પે આયે, કહાં જાને વાલે થે, કિતના ઘંટા દેર સે ચલ રહી હૈ ટ્રેન, ક્યા કહેંગે? 7:30 બજે કે તમે બેઠે હૈ ઓર 8:30 બજે કા ટાઈમ હૈ, 4 ઘંટા લેટ હૈ અભી ગાડી, ગ્વાલિયર જાને કા હૈ. આપ કહાં જાયેંગે? અમદાવાદ જાને વાલે. કિતના ઘંટે સે યહાં પે બેઠે, ક્યા કહેંગે? યહાં 1 ઘંટે સે બેઠે હૈ ઓર 4 ઘંટે ટ્રેન લેટ હૈ. કિતના ઘંટા ટ્રેન લેટ બોલા? 4 ઘંટે કા લેટ બતાયે. હાં, આ મુસાફરો જણાવી રહ્યા છે કે સવારથી બેઠા છે, પરંતુ 3-4 કલાક સુધી અહીં ટ્રેન લેટ થવાની ઘટના પણ જોવા મળી છે. પાલઘરમાં જે ઘટના બની છે, ગુડ્સ ટ્રેન પાટાપટી નીચે ઉતરી જવાની ઘટનામાં, ખાસ કરીને મુંબઈથી અમદાવાદ તરફ જતી તમામ ટ્રેનો 3-4 કલાક મોડી ચાલી રહી છે. મુસાફરો પણ અહીં ક્યારના બેસી રહ્યા છે કે ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે. અને ખાસ કરીને આજે ગુડ્સ ટ્રેન ઉતરી જવાના. તો સીધા જ આપણે લઈ જઈએ હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. સ્ટોર્મ કી વાર્નિંગ આજ કલ ઓર પરસો 3 દિન કે લીએ દી ગઈ હૈ. જહાં ઓર જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે ડસ્ટ સ્ટોર્મ કી વાર્નિંગ દી ગઈ હૈ, વો કચ્છ હૈ, બનાસકાંઠા, પાટન ઓર સુરેન્દ્રનગર હૈ. ઓર પૂરે ગુજરાત રીજન મેં સ્ટ્રોંગ સર્ફેસ વિન્ડ પ્રિવેલ કરેગી, જિસકી સ્પીડ હોગી આજ કલ ઓર પરસો કે લીએ 25-30 કિલોમીટર પર આવર. ઓર આને વાલે 4 દિનો કે લીએ નોર્થ ઇસ્ટ અરેબિયન સી મેં ફિશરમેન કી વાર્નિંગ દી ગઈ હૈ, જિસકી જો વિન્ડ કી સ્પીડ હોગી વો 45-55 કિલોમીટર પર આવર ઓર ગસ્તી હોગી 65 કિલોમીટર પર આવર. ઓર અહેમદાબાદ કે ઓર ગાંધીનગર કે લીએ મેક્સિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો અહેમદાબાદ કા 44.1 મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ થા ઓર ગાંધીનગર કા 43.4 ડિગ્રી સેલ્સિયસ. ઓર અહેમદાબાદ ઓર ગાંધીનગર કે લીએ 43 ડિગ્રી સેલ્સિયસ કે મેક્સિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ દિયા જા રહા હૈ. ઓર વિન્ડ કી ડાયરેક્શન કી બાત કરેંગે તો પૂરે ગુજરાત કે લેન્ડ રીજન પે જો વિન્ડ કી ડાયરેક્શન હોગી વો વેસ્ટર્લી સાઉથ વેસ્ટર્લી ટુ વેસ્ટર્લી વિન્ડ પ્રિવેલ કરેગી. સિર્ફ 7 દિન બારિશ કી કોઈ ઉમેદ? અભી બારિશ કા મતલબ એસા ઇન્ડિકેશન નહીં હૈ, તો બારિશ કા પૂર્વાનુમાન નહીં દિયા ગયા હૈ. આને વાલે 7 દિનો તક ડ્રાય વેધર હી પ્રિવેલ કરેગા. હ્યુમિડિટી કા પ્રમાણ કિતના હૈ, કબ તક હ્યુમિડિટી કિતના હૈ અભી? ચૂંકિ જો વિન્ડ આ રહી હૈ વો અરેબિયન સી સે આ રહી હૈ, તો જો વિન્ડ કી હ્યુમિડિટી કી જો મતલબ પૂરે ગુજરાત કોસ્ટ ઓર લેન્ડ રીજન મેં જો વિન્ડ કી હ્યુમિડિટી કી જો રેન્જ હોગી વો 40-50% હ્યુમિડિટી રહેગી. ઓર ડે ટાઈમ મેં દોપહર કે બાદ કે ટાઈમ મેં જો હ્યુમિડિટી રહેગી વો નિયર અબાઉટ 50% કે આસપાસ રહેગી. અહેમદાબાદ મેં છિટપુટ ક્લાઉડ રહેગા. યાદવજી, રેડ ઓર ઓરેન્જ એલર્ટ પિછલે દિનો હુઆ થા, અભી આને વાલે દિનો મેં અભી કોઈ સંભાવના એસી દિખ રહી હૈ? આને વાલે 7 દિનો કે લીએ મતલબ હીટ વેવ સે રિલેટેડ યા મેક્સિમમ ટેમ્પરેચર સે રિલેટેડ વાર્નિંગ નહીં હૈ, જિસમે જૈસા આપને પૂછા થા કે ઓરેન્જ એલર્ટ યા રેડ એલર્ટ, એસા એલર્ટ અભી નહીં હૈ. ઓર તાપમાન ગિરને કી સંભાવના હૈ? આને વાલે 5 દિનો કે લીએ જો મેક્સિમમ ટેમ્પરેચર રહેગા વો નો લાર્જ ચેન્જ મેં રહેગા. ઓર જો મેક્સિમમ ટેમ્પરેચર કી ટેન્ડેન્સી હૈ વો 1-2 ડિગ્રી સેલ્સિયસ કી ફોલિંગ ટેન્ડેન્સી હૈ, મતલબ ટેમ્પરેચર મેં ગિરાવટ હોગી. થેન્ક યુ સર. તો હાલ વેધર જે છે હવામાન ડ્રાય રહેવાનું છે. હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આવનારું એક અઠવાડિયું ડ્રાય હવામાન રહેશે.
કોઈ પણ યોજનાનો લાભ લેતા પહેલા વિચાર કરજો. તાજેતરમાં જ સાયબર ગઠિયાઓ દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે રૂપિયા 6,000 લાભ આપવાની લાલચ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પૈસાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ માટે સતત મોનિટરિંગ કરાતું હોય છે અને જેથી સાયબર ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને જાગૃત કરાઈ રહ્યા છે અને અજાણી લિંક પર ક્લિક ન કરવાની તેમજ જે તે એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવાની સલાહ અપાઈ છે. આ તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય તો ઓટીપી જે આપણા બેન્કિંગ ટ્રાન્ઝેક્શનનું હોય છે એમને ડાયરેક્ટલી એમને મળતો હોય છે અને એવું કરીને આપણા બેંકમાંથી એ પૈસાની ઉછાપત કરતા હોય છે. એટલે આમનાથી બચવા માટે બી કોઈ બી લિંક હોય, કોઈ બી પ્લેટફોર્મ ઉપર, ખાલી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક નહીં, કોઈ બી પ્લેટફોર્મ ઉપર, ટેલિગ્રામ હોય, આપણે જો કોઈ એવી અજાણી લિંક હોય છે તો એમના ઉપર ક્લિક ન કરવું જોઈએ. બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ફૂલ ટેમ્પરેચર 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे, गुजरात के लैंड रीजन पे जो विंड प्रेवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रेवेल करेगी. છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે. ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોત નિભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે. જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે. સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી. દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો. પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો. 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો. રિયલ લાઈફની સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળી. ફિલ્મ 3 ઇડિયટ્સના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો. એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું હતું. 3 ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે. એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે. દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા. હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો. બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે. રાજકોટ આગકાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો. બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો. આબુ રોડની બજારમાં સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ. મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર. તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે. મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે કરી છે અટકાયત. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલ આરોપી રાહુલ રાઠોડનો છે કાકા. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર. ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ થઈ શકે છે અટકાયત. ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા. 3 દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રગટ થયા ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના 3 દિવસ બાદ રાજકોટ પહોંચ્યા. વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. ત્યાં તેઓએ પીડિત પરિવારને મળવા પહોંચતા પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા. અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો. લોકોએ કહ્યું મીડિયામાં ફોટા પડાવવા આવો છો, આટલો સમય ક્યાં હતા, કઈ રૂપાલાનો ઘેરો કર્યો, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ. રૂપાલાની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી. બાદમાં પરસોત્તમ રૂપાલાએ લોકોની વાતો સાંભળી ખાતરી આપી કે મૃતદેહો ઝડપથી આપવામાં આવશે. ગાયબ થવાના સવાલ મુદ્દે રૂપાલાએ ખુલાસો કર્યો કે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો, હું આ ઘટના સાથે જોડાયેલો હતો, તમામ બાબતોનું કોઓર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો રહેતો હતો.
રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે. ટીઆરપી ગ્રીન ઝોન અગ્નિકાંડ બાદ અગાઉના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવવામાં આવ્યા હતા, જે બાદ સીપીઈ બ્રિજેશ ઝાએ સાદગીપૂર્વક ચાર્જ સંભાળ્યો છે. ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ નવા સીપીએ ગાર્ડ ઓફ ઓનર વગેરે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ બ્રિજેશ ઝા એક્શનમાં આવી ગયા છે. 1999 બેચના આઈપીએસ અધિકારી બ્રિજેશ ઝાએ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક કરી ચાર્જ સંભાળતાની સાથે બ્રિજેશ ઝા હોસ્પિટલ ખાતે પહોંચ્યા. અહીં તમામ કામગીરીને જોઈ અધિકારીઓને પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે એમડી સાગઠિયાને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. અગ્નિકાંડ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદ પરથી એમડી સાગઠિયાને દૂર કરવામાં આવ્યા છે. એમડી સાગઠિયાનો ચાર્જ રૂડાના અધિકારીને આપવામાં આવ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જે અંકિત, અપડેટ આવી રહ્યું છે કે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું. ચોક્કસ સંધ્યા, ખાસ કર વાત કરવામાં આવે તો 25 તારીખ સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનારા એમડી સાગઠિયાને તેમના પદ ઉપરથી સાઇડલાઇન કરવામાં આવ્યા છે અને તેમનો ચાર્જ છે તે રૂડાના અધિકારીને સોંપવામાં આવ્યો છે. ત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના જે કોન્ફરન્સ હોલ છે ત્યાં મીટિંગ મળી હતી અને ચાલુ મીટિંગમાં જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે એમડી સાગઠિયા છે તેને ઝડપી લેવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. હાલ અત્યારે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. જોકે થોડીક જ વારમાં તેમને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે પણ લાવવામાં આવશે ને જ્યાં તેમની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે. સંધ્યા જી, આપનો આભાર. સુરતના પૂણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મરાતા વિરોધની ઘટના સામે આવી છે. પૂણા ગામમાં ફાયર અને પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને છેલ્લા 20 વર્ષથી ચાલતી નાલંદા શાળાને સીલ કરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમિતિ દ્વારા ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ છે અને જ્યાં સુધી તમામ શાળાના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરવાની ચીમકી આપી છે. કાળઝાળ ગરમીમાં એક તરફ લોકોને વધુ પાણી પીવાની સલાહ અપાઈ રહી છે અને ત્યારે News 18ના રિયાલિટીમાં પીવાના પાણીને લઈને અનેક ખુલાસાઓ થયા છે. ધાનેરાની મામલતદાર કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની સુવિધા જોવા મળી ન હતી. આ કચેરીમાં અરજદારો માટે મુકાયેલા પાણીના કૂલર ધૂળ ખાતા જોવા મળ્યા. કચેરીમાં વોટર રૂમ તો છે પરંતુ વોટર કૂલર બંધ હાલતમાં જોવા મળ્યા. અત્યારે અમે મામલતદાર કચેરીના પહેલા માળે છીએ ને મારી પાછળ જે છે તે આપ જોઈ શકો છો કે જે વોટર રૂમ બનાવેલો છે, એટલે કે જે પણ જે અરજદારો આવે છે તેને પીવાના પાણી માટે એક ઠંડુ કૂલર જે લગાવેલું છે જેમાંથી જે લોકો એ અરજદારો હોય છે તે ઠંડુ પાણી પી શકે. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે જે કૂલર છે તે કૂલર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને છેલ્લા 2 વર્ષોથી આ કૂલર બંધ છે તેના લીધે લોકોને અને આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. છતાં પણ આ કૂલર ને રિપેરિંગ કરાવવામાં નથી આવી રહ્યું અને આ કૂલર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને કૂલર ઉપર જે છે તે પેપર લગાવી દેવામાં આવ્યું છે. આપને દ્રશ્ય બતાવીશ કે જુઓ આ કૂલર છે, આ નળ છે, આ નળમાં આપ જોઈ શકો છો કે પાણી નથી આવી રહ્યું. આમ છેલ્લા 2 વર્ષોથી આ જે કૂલર છે તે કૂલર ધૂળ ખાઈ રહ્યું છે અને લોકો દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ આ કૂલરને રિપેર કરાવવામાં નથી આવતું. કિશોર તુવર, News 18 ગુજરાતી, બનાસકાંઠા. તો મામલતદાર કચેરી બાદ જ્યારે News 18ની ટીમ ધાનેરાની નાયબ કલેક્ટર કચેરીમાં તપાસ માટે પહોંચી તો ત્યાં પણ પીવાના પાણીની કોઈ સુવિધા જોવા ન મળી. નાયબ કલેક્ટર કચેરીમાં પણ વોટર રૂમમાં લાગેલા પાણીના કૂલર ધૂળ ખાઈ રહ્યા છે. એક તરફ ગરમીના લીધે લોકો પરેશાન છે, બીજી તરફ અરજદારો માટે સરકારી કચેરીમાં લાગેલ વોટર કૂલર બંધ હાલતમાં છે. પહેલાં મેં આપને દ્રશ્યો બતાવ્યા ધાનેરા મામલતદાર કચેરીના કે જ્યાં પાણીનું કૂલર ધૂળ ખાઈ રહ્યું હતું. અત્યારે અમે છીએ SDM કચેરી ખાતે, તો SDM કચેરી ખાતેનું જે વોટર રૂમ છે તે વોટર રૂમના આપ દ્રશ્યો જુઓ. અહીંયા કૂલર તો લગાવવામાં આવ્યું છે, પાણી ઠંડુ રહે તે માટેની સિસ્ટમ લગાવવામાં આવી છે, પરંતુ અત્યારે જે પાણી માટેનું જે કૂલર છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેની હાલત શું છે. અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં જે લોકો અહીંયા આવી રહ્યા છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. મામલતદાર કચેરીની પણ આ જ હાલત છે અને ધાનેરા SDM કચેરીનો જે વોટર રૂમ છે તેની પણ અત્યારે આ જ હાલત જોવા મળી રહી છે. ત્યારે સૌથી મોટો
સવાલ એ થાય છે કે છેલ્લા બે વર્ષોથી આ જે વોટર કુલર છે તે ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ અધિકારી આ વોટર કુલર ચાલુ કેમ નથી કરાવી રહ્યા તે સૌથી મોટો સવાલ થાય છે. અત્યારે ગરમીના લીધે આપ બીજા દ્રશ્યો બતાવીશ કે પાણીની અત્યારે ટેમ્પરરી જે વ્યવસ્થા છે તે બહારથી અહીંયા પાણીની બોટલો મંગાવવામાં આવે છે. સરકારી અધિકારીઓ દ્વારા પણ બહારથી જે બોટલો મંગાવવામાં આવે છે તેનું જ પાણી પીવામાં આવે છે. અને અત્યારે બહારથી બોટલો મંગાવીને જે અહીંયા આવતા હોય છે જે લોકો કામકાજ માટે તેમને પણ આ બહારનું પાણી પીવાનો વારો આવે છે, પરંતુ અહીંયા જે છે તે હજારોના ખર્ચે જે કુલર લગાવેલા છે પાણી ઠંડા રાખવા માટેના તે કુલરો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે કોઈ પણ અધિકારી આ બાબતે કહેવા તૈયાર નથી. અધિકારીઓનું કહેવું છે કે અમે તો અત્યારે નવા આવ્યા છીએ અને ટૂંક સમયમાં આ કુલરો ચાલુ કરાવશો, પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે છેલ્લા બે વર્ષોથી આ જે વોટર કુલર છે ધૂળ ખાઈ રહ્યા છે, છતાં પણ કોઈ પણ અધિકારી પાસે આ તેને રિપેરિંગ કરાવવાનો કે નવા લાવવાનો ટાઈમ નથી. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.